जो अहीं तमने तमारा पाठ्यपुस्तक में सरस मजानो आ ढोलनु चित्र बाड़को आपवामां आवेलू छे तो अने शुं कहेवाशे ढ ढोलनो ढ निशानी करवानी कीधी छे बाळको ते आपणे निशानी करीशुं। ढकना मेढक
બધા શબ્દોમાંથી માત્ર આપણે ધ અક્ષર શોધવાનો છે, જેમાં છે ધ ધ ક ના, જેમાં પેલો ધ આ ધ, પછી છે મે ધ ક, જેમાં ધ આ ધ, બ ધ ઈ ધ આ ધ, પ ધ ના આ તા ધ, ધ મ ધ મ આવી ગયો ને, ધ મ ધ મ. તો આ આપણે શું કર્યું બાળ મિત્રો, તો આ આપણે આ બધા શબ્દોમાંથી ધ શોધી અને તેની નીચે લીટી કરી છે. ત્યારબાદ આપણે ધ ને ધ સાથે જોડો વિશે શીખીશું. બાળકો તો આમાં આપણે ધથી ધને શોધવાનું છે. તો પહેલા આપણે ટ ડ ઢ ઢ ઈ અને ઢ એમ આપણે વાંચી જઈએ, બરાબર ને? તો આ ઢ છે તો ના, આ છે તો ના, આ છે તો હા, આ ઢ છે તો હા, આ ઢ છે તો હા, આ ઢ નથી. તો આપણે આ બધામાંથી ઢ અક્ષરને શોધી કાઢ્યો છે. હવે શું કરવાનું છે બાળ મિત્રો, જો હું તમારી પાઠ્યપુસ્તકમાં તમને બતાવું છું કે શું છે. જો અહીંયા જે મેં બોર્ડ ઉપર આ ચિત્ર દોરી અને તમને બતાવ્યું છે ને, તો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય બાળકો તો તમારે પણ આવું જ કરવાનું છે. જો આ ઢ છે તો અહીંયા સામે ઢને લીટી દોરી અને જે રીતના મેં બોર્ડ ઉપર કર્યું છે બાળકો, તે રીતના તમારે પેન્સિલ વર્ષે ઢને ઢ સાથે જોડવાનો છે. ત્યારબાદ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે ઢ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, બરાબર? ઢને શોધી તેના ઉપર ગોળ બનાવવાનું છે. તો બાળમિત્રો, તમને જે આ ચોરસની અંદર ઢ વ ઈ ઢ ગ ઢ બ ઢ ઠ ગ ટ ઢ ક ખ ઢ એમાંથી જે તમને ઢ દેખાય બાળમિત્રો, તેમની પર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. દેખાય છે ને બાળકો તમને, બરાબર? ત્યારબાદ તમને અહીં આપ્યું છે કે પઢો ઓર લીખો, એટલે કે વાંચો અને લખો. તો તમારે શું કરવાનું છે, તો જે આ ઢ ટપકાવાળા આપ્યા છે ને બાળકો, ત્યાં આગળ તમારે તેની ઉપર ટપકા જોઈન્ટ કરી અને ઢ અક્ષરને પૂર્ણ કરવાનો છે. તમને જ ઝરણાનું જ આપવામાં આવેલું છે. કેવું સરસ મજાનું ઝરણું તમને દેખાય છે ને? આ ઝરણાનો જ હશે. તો આપણે જ ઝરણાના જ વિશે શીખીશું કે જ કોને કહેવાય છે. તો જુઓ બાળમિત્રો, અહીં તમને આ
જ ઝરણાનો જ આપેલો છે અને સાથે તમને સરસ મજાનું ઝરણાનું ચિત્ર પણ આપેલું છે। તો તમારે શું કરવાનું છે? તો તમારે જ અક્ષર શોધવાનો છે। જેવા આપણે બીજા અક્ષર આપેલા છે તમારે આ જ અક્ષર શોધવાનો છે। બે ત્રણ ચાર પાંચ છ ને સાત। હવે આમાં આપણે લખીશું તો જ ધ ગ જ વ છ જ છ ન લ સ સ જ જ અને દ। તો આમાંથી શું કરવાનું છે બાર મિત્રો? તમારે તો જ શોધવાનો છે। શું શોધવાનું છે? તો જ જ ગ બ જ ન સ અને જ ગ જ છ ભ લ જ અને દ। તો આમાંથી જે જગ્યાએ જ હોય બાળ મિત્રો ત્યાં આગળ આપણે ગોળ રાઉન્ડ કરીશું। તો આમાં જ આ રહ્યો, પછી ગ બ અને જ, ન જ અને જ, ધ જ, છ હ લ અને જ, ત્યારબાદ આવે છે દ। તો આપણે શું કરીએ બાળ મિત્રો? તો આપણે જ અને ધ વિશે આજે શીખ્યા છે। તો તમારે પણ શું કરવાનું છે? તમારે પણ આ જ રીતના તમારી નોટબુકની અંદર તમારે લખવાનું છે। અને જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમારા પાઠ્યપુસ્તકમાં જે રીતના તમને દર્શાવવામાં આવ્યું છે તે રીતના તમારે લખવાનું છે।